રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી વચ્ચે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ મોકૂફ રાખી તમામ પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન અપાયા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા તમામ 4137 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. બોર્ડની પરીક્ષાઓમાં સૌપ્રથમવાર એક પણ પરીક્ષાર્થી નાપાસ થયો નથી, જેથી અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેર વચ્ચે ધોરણ 12 બોર્ડની પરીક્ષા લીધી નથી અને તમામ પરીક્ષાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરાયા છે, ત્યારે ગત રાત્રે જાહેર થયેલા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં પણ નોંધાયેલા તમામ 4137 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં 61 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 402 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 839 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ, 1131 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 1105 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 521 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ અને 72 જ્યારે 6 વિદ્યાર્થીઓએ E1માં ગ્રેડ મેળવ્યો છે. ચાલુ સાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ગવર્મેન્ટ દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું, જો કે એ બાળકોના હિત માટે જરૂરી હતું. લગભગ બાળકોને ન્યાય મળે એ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ રીતે રિઝલ્ટની ફોર્મ્યુલા એ રીતે ગવર્મેન્ટે બનાવી અને એ પ્રમાણે અમે રિઝલ્ટ બનાવ્યું. ત્યારબાદ દરેક વિદ્યાર્થીને ઓનલાઈન ગુણની એન્ટ્રી કરવામાં આવી, અલગ અલગ ધોરણવાઈઝ જે પ્રમાણે ફોર્મ્યુલા હતી એ પ્રમાણે, અને આજે ધોરણ 12નું જે વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું એની શાળા કક્ષાએ અમે પ્રિન્ટ કાઢી, તેમજ દરેક વર્ગ શિક્ષક મિત્રો દ્વારા એનું એનાલિસિસ પણ ચાલુ છે અને એની અંદર અમે હવે બાળકોને જાણ કરીશું અને COVID-19ની અંદર બાળકનું હિત અચવાય અને એ પ્રમાણે સંપૂર્ણ ગાઈડલાઇનનું પાલન થાય એ પ્રમાણે અમે વિતરણની વ્યવસ્થા કરીશું. રાજ્ય સરકારે આજ સવારે 8 વાગે પરિણામ જાહેર કર્યું છે, જે આજે વેબસાઇટ પર મુકાયું હતું. જોકે વિદ્યાર્થીઓને ગુણપત્રક હાલ મળી શકશે નહીં, પરંતુ શાળાઓમાં વિદ્યાર્થીઓ પરિણામ જોવા આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટ કાઢી આપવામાં આવી હતી. કોરોના કહેર વચ્ચે રાજ્યમાં પ્રથમવાર ઇતિહાસ રચાયો છે, જેમાં એક પણ વિદ્યાર્થી પરીક્ષા આપ્યા વગર જ પાસ થઈ ગયા છે. માસ પ્રમોશન અપાતા હોશિયાર વિદ્યાર્થીઓને ક્યાંક અન્યાય થયો હશે, પરંતુ ઠોઠ વિદ્યાર્થી અને તો વગર પરીક્ષાએ બોર્ડની પરીક્ષા પાસ કરી લેતા આનંદની લાગણી જોવા મળી હતી.